હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અડ ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના ટોપિકમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બંધારણીય ઈલાજોનો અધિકાર એટલે કે રીટ ચાહે રીતની અરજી રીટની વાત કરીએ તો તેની ચર્ચા કરશું હવે નેક્સ્ટ આ ટોપિક પણ ખૂબ જ ઉપયોગી છે બિનસચિવાલય અને રેલવે જેવી એક્ઝામ માટે

જે આ બંધારણીય જે ઇલાજોનો અધિકાર છે તે આપણને ના મળીએ કોઈ પણ અધિકાર તો આપણે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકીએ છીએ અને રક્ષણ મેળવી શકીએ છીએ તો આ માટે કુલ કેટલી પાંચ પ્રકારની રીટ છે તો જોઈએ પાંચ રીટ પહેલી વાત કરીએ તો બંધી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોપર્સ નામની રીટ તો આ રીટ શું છે તેના વિશે જોઈએ હેબિયોસ્કોપર શ્રીઓ તે એક લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે ટુ હેવ ધ બોડી ઓફ એટલે કે શરીર હાજર કરો જવાબ આપવા શરીર હાજર કરો તે હેબિયોસ્કોપરનો અર્થ આવો થાય છે કે જવાબ આપવા શરીર હાજર કરો તો આ રીટ શું કહે છે તે જોઈએ આગળ કોઈ વ્યક્તિને એવું લાગે કે પોતાને કાનૂની રીતે બંધી બનાવવામાં આવેલ છે તેની વિનંતી પણ ન્યાયાલય આ રીટ બહાર પાડે છે એટલે કોઈ પણ વ્યક્તિને એમ લાગે કે મને કાનૂની રીતે કેદ કરવામાં આવ્યો છે કાનૂની માયાજાળમાં તો તે ન્યાયાલયમાં આ રીટ બહાર પાડી શકે છે આમાં શું કહેવામાં આવે આ રીટ મુજબ શું થાય તો વ્યક્તિને નિશ્ચિત સ્થળે હાજર કરવાનો બંદી બનાવનારને આદેશ આપવામાં આવે છે એટલે કે તમને છે ને ચોવી તમને એમ લાગે કે તમને ધારો કે જેલમાં બંદી બનાવવામાં આવેલ છે તો તમે આ રીટ કરો એટલે તમે એમને લોકોને ચોવીસ કલાકમાં તમને ન્યાયાલયમાં હાજર કરવા પડે છે તો આ રીટનો મતલબ આવો થાય છે બરાબર તો આ હતું બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિએસ કોપર સીટ નેક્સ્ટ જોઈએ મેન્ડેમન્સ એટલે કે પરમાદેશ બીજી રીત છે પરમાદેશ મેન્ડેમન્સ એટલે કે અધિકારી હુકમ તો મેન્ડેમન્સ એ પણ એક લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું થાય વી કમાન્ડેડ મેન્ડેમન્સનો મતલબ થાય છે વી કમાન્ડેડ એટલે કે જે તે કરવાનો આદેશ બરાબર છે કોઈ પણ જાહેર અધિકારીઓ તેની ફરજ બજાવવાનો આદેશ કરવા કોઈ પણ અધિકારી જ્યારે ફરજ ના બનરા બજાવતો હોય તો તેને જાહેર અધિકારીને ફરજ બજાવવાનો આદેશ આદેશ કરવામાં આવે છે આ રીટ આધારે પરમાદેશ એટલે આદેશ સમજી જવાય ઇન્ડાયરેક્ટલી માત્ર જાહેર અધિકારીઓ કર્મચારીઓને જ આ રીટ છે તે જાહેર અધિકારીઓ એટલે ગવર્મેન્ટ અધિકારી કે કર્મચારીને જ લાગુ પડે છે બીજા સામાન્ય આદમી માનવીને કામ આ સામાન્ય માણસને લાગુ પડતી નથી ખાનગી સંસ્થા કે વ્યક્તિ કે રાષ્ટ્રપતિ રાજ્યના ગવર્નર કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ એટલે કે આ રીટ છે તે ખાનગી સંસ્થા પ્રાઇવેટ પછી રાજ્યના ગવર્નર પછી રાષ્ટ્રપતિ ઉપર આ રીટ લાગુ પડતી નથી નેક્સ્ટ જોઈએ હવે ત્રીજા નંબરની રીટ ત્રીજા નંબરની રીત છે પ્રતિષેધ એટલે પ્રોહિબિશન એટલે કે પ્રતિબંધ હુકમ ટુ ફોરબીટ એનો મતલબ થાય છે આમ ન કરવા માટે બરાબર છે આ જે રીટ છે તે સર્વોચ્ચ ન્યાયાલય અને વળી અદાલત દ્વારા નિમ્ન અદાલતો અથવા અર્ધન્યાયિક સત્તાઓ વિરુદ્ધ બહાર પાડી આદેશ કરવામાં આવે છે એટલે આ રીત છે તે સર્વોચ્ચ ન્યાયાલય ઉપયોગ કરે છે અને વડી અદાલત જે આપણી છે તે ઉપયોગ કરે છે આ રીતનો અને એની નીચેની અદાલતો હોય તેના વિરુદ્ધ આ બહાર પાડવામાં આવે છે ન્યાયિક સત્તાઓ વિરુદ્ધ નીચેની અદાલતોની તે મામલામાં એટલે કે આ રીટ ક્યારે બહાર પાડે જ્યારે નીચલી અદાલત કે જે તે મામલામાં કાર્યવાહી ન કરે કારણ કે તેના અધિકાર એટલે કે નીચલી અદાલતના અધિકારમાં કોઈ વસ્તુ ના આવતી હોય અને છતાં તે એની વિરુદ્ધ કાર્યવાહી કરે તો આ રીટ બહાર પાડીને તેને અટકાવી શકાય છે હવે આ રીટ છે તે પ્રતિષેધ રીટ તે સર્વોચ્ચ ન્યાયાલય જ વળી અદાલત વિરુદ્ધ બહાર પાડે છે વળી સર્વોચ્ચ સોરી સર્વોચ્ચ ન્યાયાલય જ નીચલી અદાલત વિરુદ્ધ બહાર પાડી શકે છે નેક્સ્ટ આજે રીત હતી તે વહીવટી સત્તાઓ ધારાકીય સંસ્થાઓ કે ખાનગી વ્યક્તિ વિરુદ્ધ જાહેર કરાતી નથી તો આપણે કીધું કે સર્વોચ્ચ અદાલત જ જાહેર કરી શકે છે પછી ઉત્પેષણ એટલે કે સર્ટી ઉત્પ્રેષણનો અર્થ થાય છે બરાબર છે ઉપલી અદાલતો દ્વારા તેની નિમ્ન અદાલતોને કેસ નિર્ણય માટે ઉપરી અદાલતને મોકલી આપવા માટે જાહેર કરવામાં આવે છે એટલે કે આ રીત છે તે ઉપલી અદાલત હોય જે સર્વોચ્ચ ન્યાયાલય તે નીચલી અદાલતને કેસ નિર્ણય જે કોઈ પણ કર્યો હોય તેને ઉપલી અદાલતને મોકલી આપવા માટે જાહેર કરવામાં આવે છે નીચલી અદાલતમાં કોઈ કેસ ચાલતો હોય કોઈક રીટ કરે તો તે કેસ ઉપલી અદાલતમાં જતો રહે બરાબર તેના માટે ઉપયોગ થાય પછી વાત કરીએ નેક્સ્ટ રીસ્ટ રીટ છે અધિકાર પૂછા એટલે કે કો વોરંટો તો આ ક્યારે થાય આ છે રીટ તે કોઈ પણ પદાધિકારી તેના વૈધાનિક અધિકાર વગર કાર્ય કરતા હોય બરાબર ત્યારે ન્યાયાલય આદેશ આપી શકે છે ત્યારે કોઈ પણ અધિકારી પોતાનો અધિકાર નથી છતાં તે તે કાર્ય કરે છે ત્યારે ન્યાયાલય રી તેને આદેશ આપી છે આપી શકે છે તે કયા અધિકારથી કાર્ય કરે છે તેવું પૂછી શકે છે જ્યાં સુધી તેનો સંતોષકારક જવાબ ન આપી શકે ત્યાં સુધી કાર્ય કરી શકતો નથી એટલે કે કોઈ પણ સરકારી અધિકારી તેના અધિકારમાં ન આવતો હોય તે કામ કરે તો ન્યાયાલય તેના વિરૂધ્ધ રીટ બહાર પાડે છે તેને પૂછી શકે છે કે તું સુલેવા કયા અધિકારથી આ કાર્ય કરે છે અને જ્યાં સુધી તે જવાબ ન આપી શકે ત્યાં સુધી તે અધિક તે કાર્ય કરી શકતો નથી બરોબર હવે શું કહેવામાં આવ્યું છે અનુચ્છેદ વીસ અને એકવીસ સિવાયના મૂળભૂત અધિકારો રાષ્ટ્રીય કટોકટી વખતે સ્થગિત કરી શકાય છે એટલે કે અનુચ્છેદ વીસ અને એકવીસ સિવાયના મૂળભૂત અધિકારો રાષ્ટ્રીય કટોકટી વખતે આ રીતમાં લાગુ પડતા નથી પરંતુ અનુચ્છેદ ઓગણીસો તે યુદ્ધ થાય કે ગમે તે થાય ત્યારે જ સ્થગિત કરી શકાય એની સિવાય રાષ્ટ્ર કટોકટીમાં જ પણ તે અગનુચ્છેદ નંબર ઓગણીસ સ્થગિત કરી શકાતો નથી પછી અનુચ્છેદ ચોત્રીસ અંતર્ગત જે તે વિસ્તારમાં માર્શલ લો અનુચ્છેદ નંબર ચોત્રીસ અંતર્ગત આપણે જે તે વિસ્તારમાં માર્શલ લો લગાવી શકીએ છીએ અનુચ્છેદ પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસના અધિકારો વિદેશી નાગરિક એટલે આ જે પંદર સોળ ઓગણીસ વીસ અને ત્રીસના જે મૂળભૂત અધિકારો છે તે વિદેશી નાગરિક નાગરિકોને લાગુ પડતા નથી અટકાયત અને ધરપકડ સામે રક્ષણ અનુચ્છેદ નંબર બાવીસનો અધિકાર વિદેશી સંસ્થા દેશના નાગરિકને લાગુ પડતો નથી તો આ હતી જાહેર રીટની અરજીઓ વિશે આપણે રેટ વિશે જે ચર્ચા કરી તે હતી હવે મળી અને નેક્સ્ટ લેક્ચરમાં બીજા બંધારણના લેક્ચર ના જોયા હોય તો જોઈ શકો છો નીચે પ્લે લિસ્ટ આપેલી છે